જૂનાગઢમાં હર્ષદ રીબડિયાએ રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસમાં ભડકો છે। દશેરાએ મીઠાઈ ખાવાને બદલે ખરખરો કરતા હોય તેવા માહોલ વચ્ચે અહીં એક બેઠક યોજાઈ, જેમાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના આદેશથી રાત્રે 12 વાગ્યે જ નવા પ્રમુખની વરણી કરવાનો આદેશ આપવામાં આવ્યો। કોંગ્રેસ ભવનમાં હર્ષદ રીબડિયાના ફોટો પર કાગળ લગાવી ઢાંકી દેવામાં આવ્યો હતો અને બેનરમાં હર્ષદ રીબડિયાના નામ આગળ ગદ્દાર લખવામાં આવ્યું હતું। વિસાવદરની બેઠકને લઈને નવા પ્રમુખ ભરતભાઈ અમીપરાની નિમણૂક કરવામાં આવી હતી। વિસાવદર માટે કરશન વાડોદરિયા, ભરતભાઈ વિરડિયા અને ભાવેશ ત્રાપસિયા ત્રણ દાવેદારમાંથી કોઈપણને ટિકિટ આપવામાં આવશે તો જીત અપાવવાની તૈયારી બતાવી હતી। આ અંગે શહેર પ્રમુખ અમિત પટેલ, પ્રભારી હીરા જોટવા, ભીખાભાઈ જોશી, કરશન વાડોદરિયાએ કહ્યું કે હર્ષદભાઈના જવાથી કોઈ નુકસાન નહીં થાય। જો હર્ષદભાઈએ રાજીનામું આપ્યું તો આજે વિસાવદર બેસાડના કેટલા માણસો ભેગા થયા અને એક આનંદનો પ્રસંગ હોય કે જૂનાગઢ જિલ્લામાં કોંગ્રેસ પાર્ટી બોલાવે ત્યારે એટલા માણસો કોઈ દિવસ ભેગા થતા નથી। કારણ કે બેસાડમાં પ્રમુખની તાલુકા પંચાયતની નિમણૂક કરી દીધી અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખની નિમણૂક કરી દીધી અને ત્રણ ઉમેદવારો નક્કી કરી લીધા। ત્રણમાં ગમે ને એકને મળે તો અમે એમાં રાજી થઈ। અરે સપને કોઈ વિચારે નહીં, મને 25 કરોડ તેથી આપતા હતા અને કેબિનેટ મંત્રી તેથી નો ગયો, આજ હું જાઉં। ત્રણ જણા છે, ત્રણ નામ છે, નામભાઈ આપણા કરશનભાઈ વાડોદિયા, ભાવેશભાઈ અને ભરતભાઈ, ત્રણ જણા નામ છે। તમને માથી ગમે લાગે છે કે હર્ષદ રીબડિયાની જે લોકપ્રિયતા હતી, જે કોંગ્રેસના લોકો એને મત આપતા હતા, કે હવે જે નવા ઉમેદવાર આવશે એને પણ એટલો સપોર્ટ આપશે? કરી એના કરતાં વધારે આપશે, એના કરતાં આ માહોલ જોતા મને લાગે છે કે એના કરતાં પણ વધારે ત્રણમાંથી ગમેની ટિકિટ આપશે। એને હર્ષદ રીબડિયા આ પ્રજાનો દોહ કરીને ગયો છે, એ માફ નથી કરવાના એને। તો વિસાવદરની જનતા છે એ હર્ષદ રીબડિયાને સ્વીકારશે નહીં એવું તમને લાગે છે? પરફેક્ટ, જુઓ કોંગ્રેસ પાર્ટીમાં કોઈ પણ જવાથી કોંગ્રેસ પાર્ટી તૂટી નથી। આજ પણ દેશના હરેક ગામમાં કોંગ્રેસનો કાર્યકર્તા જીવિત છે અને કોંગ્રેસનો વફાદાર સૈનિક એ ગામડે ગામડે સુધી એક વિચારધારાની લડાઈ સાથે અને કોંગ્રેસની સાથે જોડાયેલો છે। હર્ષદભાઈ રીબડિયાની વાત તો છેલ્લા 1 વર્ષથી 6 મહિનાથી હું સાંભળતો હતો, મીડિયાના સૂત્રોના હવાલે પણ માહિતી હતી અને ક્યાંક ને ક્યાંક સત્ય જ હતી અને આજે એ સત્ય સાબિત થયું મીડિયાનું। ત્યારે હું ચોક્કસપણે કહીશ, વિસાવદર બેસાડના અમારા સનિષ્ઠ કાર્યકરો, વફાદાર સૈનિકો એ પૂરી મજબૂતાઈથી આજે અમે વિસાવદર એસેમ્બલીની જ મિટિંગ બોલાવી હતી અને આજે કોંગ્રેસ પાર્ટીએ તાત્કાલિક નિર્ણય કરી અમારા 100 આગેવાનોને સાથે રાખીને તમામ લોકોને સાથે રહી અને કોંગ્રેસ મજબૂતાઈથી ત્યાં ચૂંટણી લડશે। અને હું તમને સ્પષ્ટપણે આજે કહું છું કે ભેસાણ વિસાવદરમાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારનો ભવ્ય વિજય થવાનો છે, એ ચોક્કસપણે છે। અમને વિસાવદર વિધાનસભાની સીટ ઉપર વિશ્વાસ છે કે એ વખતના ભીષ્મ કેશુભાઈના દીકરા ભરતભાઈને જ્યારે હરાવીને હર્ષદભાઈને હર્ષદમાંથી હર્ષદભાઈ બનાવ્યા ત્યારે એ પ્રજાએ મન બનાવી લીધું હતું કે અમારે કસડાયેલી પ્રજા ભેગી, ખેડૂતો ભેગું, સામાન્ય વર્ગ ભેગું, સામાન્ય વેપારી ભેગું રહેવું, એટલા માટે એ વખતે પણ હર્ષદભાઈને 2 વખત જીત અપાવી છે। મારું માનવું છે કે આ વખતથી પણ તાકાતથી આજે એટલી મોટી સંખ્યા વિસાવદર વિધાનસભાની હોય ત્યારે અમે ચોક્કસ અમારો પંજો જીતશે ત્યાં, એમની મને 100% ખાતરી છે। અત્યારે ડેમેજ કંટ્રોલ કરવા માટે શું કહે છે? ડેમેજ કંટ્રોલ રાત્રે 12 વાગે અમારા પ્રદેશને ખબર પડે, રાત્રે 12 વાગે અમને જાણ કરવાની સાથે સાથે સવારે 12 ન થાય એ પહેલાં કોંગ્રેસ પ્રમુખ તરીકે ભાઈ શ્રી ભરતભાઈ અમીપરાની વરણી થાય, ભાઈ શ્રી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભેસાણ તરીકે નીતિન રાણપડિયાની વરણી થાય, એટલું જલ્દી કોંગ્રેસ પહેલી વખત એક્શન મૂડમાં છે અને કોંગ્રેસ ગુજરાતમાં 125 સીટ લાવવા માટે ખૂબ તત્પર છે, ત્યારે અમને એમ લાગે કે આવા હડલ્સ હોય કોંગ્રેસ માટે એવા ઝાડ ગઈને જગા થઈ
એમ કરીને અમારી એક સીટ વધારે મજબૂત આવશે. કદાચ હર્ષદભાઈ હોત તો એન્ટી ઇન્કમ સીટને લીધે હારી જતા હતા. હા, હારી જતા હતા. હા, બિલકુલ. એન્ટી ઇન્કમ સી લાગુ પડે જ. આ જે ભારતીય જનતા પાર્ટીની એન્ટી ઇન્કમ સી લાગુ પડવાની છે. એમ જે ક્યાંક એવું થયું છે કે ખાસ કરીને વિસાવદરમાં એ હતા, પછી પણ ત્રણ ટિકિટ મંગાવાની હતી. હારવાની પૂરતી શક્યતા હતી અને બીજેપીનું દબાણ હતું. અને બાકીના જે કે આંકડા છે એ મને ખબર નથી, પણ મેં એક વિડીયો જોયો હતો, એમાં એમ કીધું હતું કે મને મારો 40 કરોડ ભાવ બોલાણો હતો. અમે કેટલામાં ગયા હોય મને ખબર નથી બેન. એવું લાગે છે કે જે કંઈ મારી પાસે માહિતી છે એ પ્રમાણે 7-8 જણા જ ગયા છે. બાકીના તમામ અત્યારે હાજરી હતી અને આપ લોકોની હાજરી હતી, આપ લોકો જોઈ શકો. હા, એમાં અમારા નટુભાઈ પોકિયા પ્રમુખ હતા અને હર્ષદભાઈ પોતે. બાકી તો ઠીક છે કે નાના મોટા પોતે ઓદા લખીને, કારણ કે પ્રમુખ બે વારા પરથી પહેલાં અમારા હર્ષદભાઈ પ્રમુખ હતા અને નટુભાઈ હતા, એટલે એને ઠીક લાગ્યું, એમને બે હોદ્દાઓ પકડાવી અને એના ભેગા વાળવા માટેનો પ્રયાસ કર્યો છે. અમારી આગામી રણનીતિ એટલી જ છે કે જુનાગઢની એક સીટ અમારી ઓલે વખતે ઓછી આવી હતી કેશોદ, અને એ પણ આ વખતે 5-5 સીટો લઈ આવશું એટલી અમને ખબર છે, બીજી કોઈ ખબર નથી. સાહેબ, શક્ય તો માણસ મહેનત કરે. હવે પહેલાના સમયમાં માત્ર મસલ પાવર હાલતો. રાજા, આપણે રાજા બનવું હોય ને તો તલવાર લઈને જવું પડતું હતું. થોડો સમય મની પાવર હાલ્યો, હવે તો માઇન્ડ પાવર છે. અમને અમારા જે કાર્યકરો છે ને એના માઇન્ડ પાવર ઉપર વિશ્વાસ છે, કારણ કે વેસાતી પસ્તી નથી, વેસાતી પસ્તી લગભગ બધી ભાજપમાં જતી રહી છે. અમારા વિસ્તારમાંથી હર્ષદભાઈ જે ભાજપમાં આજે ભળવાના છે, ધારાસભ્ય પદેથી રાજીનામું દીધું છે, ત્યારે મારી એવી પ્રતિક્રિયા છે કે વિસાવદર વિધાનસભામાંથી કોઈ પણ 2-5 ગણ્યા ગાંઠા આગેવાનો સિવાય કોઈ પણ હર્ષદભાઈની સાથે નથી. તમામ નાના ગામડાના કાર્યકરો, આગેવાનો, મતદારો કોંગ્રેસની સાથે છે. આગામી ચૂંટણી કોંગ્રેસના ઉમેદવાર જે કોઈ પાર્ટી હશે એ 100% જીતવાની છે. એમાં પાર્ટીના માટે મતદારોમાં કોઈ ફેરફાર થયો નથી. મુખ્ય કારણમાં તો આપ સૌ જાણો છો કે આર્થિક કારણ વધારે હોઈ શકે. અત્યારે ભાજપ પાસે ખૂબ પૈસા છે, 2 નંબરના પૈસા છે, એટલે પૈસાથી ખરીદવામાં આવ્યા છે, બાકી બીજું કોઈ કારણ નથી. કોઈને જાણ નથી કરી, જાણ એના મળતિયાઓ 2-5 દિવસ કરી છે, બાકી કોઈ તૈયાર પણ નહોતા જવા માટે, એટલે કોઈને જાણ કર્યા વગર ગયા છે. કોઈને પૂછવું નથી, મારો અભિપ્રાય છે. 2017માં વિધાનસભાની ચૂંટણીના પરિણામમાં જૂનાગઢની 5માંથી 4 બેઠક કોંગ્રેસમાં હતી, જેમાં જવાહર ચાવડા અને હર્ષ દ્રિબડિયા બીજેપીમાં જતા કહી શકાય કે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. પણ બીજેપીને જૂનાગઢની બેઠક જીતવા તનતોડ મહેનત કરવી પડશે અને પ્રજા પાર્ટી બદલુંને સ્વીકારતી નથી એ પણ વાત એટલી જ સાબિત થઈ છે. જવાહરભાઈ માત્ર 30,000ના બદલે 6,000 મતથી જીત્યા હતા. હવે હર્ષ દ્રિબડિયાને ટિકિટ મળે તો એ જીતે કે કેમ એ જોવું રહ્યું. જૂનાગઢથી ભાર્ગવી જોશીનો અહેવાલ, ગુજરાત તક.